હાય બાળકો, કેમ છો? મજામાં? હવે આપણે ત્રીજું ચેપ્ટર તો ચાલે છે, પરમ વિધાન એને ત્યાં ચોથા પેપર તરફ જઈએ છીએ. બીજા પેજ ઉપર પાઠનું રીડિંગ કરીશું, પછી વાંચન પૂરું કર્યા પછી પેપરાનું પછી સમજાવું છું. ગોજરાજે યુવકસ્ય પાપિત્ય અનુભૂય તહી ઉપનસ્ય ઉપરી સુમાન પુષ્પ અહમ એવ અહમ અધુના તવ ઉપરી સ્તા સ્તા સ્યામી. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તહી અહમ અપિ ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્ય ઉપરી સ્તા સ્યામી. ગોજરે એવ ભવાન કીરેવ તહી અહમ સૂર્ય પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્તકાલે વંદી ભવતિ અહમ અપિ ત્વાં વંદિનં કરિષ્યામિ. યોગે અહો ભવાન સૂર્યતઃ સૂર્યસ્તઃ તહિ અહમ મહાપ્રભાવી રાહુ. રાહુ તો સૂર્ય પ્રસક્તિ ભવાન રાહુ ઉચેત અહમ રાહુ ઉપાય તુભ્યં દાનં દાસ્યામ. દાન ગ્રહેણ ગ્રહેણ તવાયં ગર્વ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ. યુવક વિહસ્ય ચાતુર્યેણ યદિ ભવાન દાની તહિ અહમ સંતુષ્ટઃ ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલં ભવિષ્યતિ. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનં ન કરિષ્યામિ. મોદરાજા બોલે છે, કહે છે યુવકસ્ય પાંડિત્ય અનુભવ્ય. યુવકની પંડિતા અનુભવીને તૈ એટલે તો મુકુટસ્ય એ મુકુટની ઉપર શબ્દનો અર્થ બોલું છું. ઉપર એટલે ઉપર શોભમાન એટલે શોભતુ, પુષ્પ એટલે ફૂલ, અહ એટલે હું. એ હું અત્યારે તમો ઉપર એટલે તમારી ઉપર સ્ત્યાસ્યા એટલે ઉપર રહીશ. યુવક ભવન લાભ તમે જો પુષ્પ ફૂલ ભવિષ્ય એટલે થશો એમ તો હું પણ ભ્રમર એટલે ભમરો એમ અથવા ભ્રમર ભમર બની અને એટલે થઈ ને તમ એટલે તારી પુષ્પો ઉપરી તમારી ઉપર એટલે પુષ્પની ઉપર રહીશ પુષ્પની ઉપર જ એમ. આ મન લાભ ત્રિરે એટલે ભમરા ઉપરી હોય તો સંતોષ ત્રિરે સૂર્યાસ્તકાલે સૂર્યાતમન સમય સૂર્ય સૂર્યાસ્તકાલે સૂર્ય સૂર્યાસ્તના સમય એટલે સૂર્ય આતમન સમય બંદી બંધી ભવતી એટલે કેદી એમ કરીશ હું પણ તમને એમ બંધી ભવતી બંધ થશે સૂર્યના સમય તમે બધું બંધ થશો પૂરા જાય હું પણ તમને બંધ એટલે કેદી બનાવીશ કરીશ. કહો એટલે મહા ભવન એટલે આ તમે તમે સૂર્ય છો હું મહાપ્રભાવી એટલે કે મહાપ્રભાવશાળી મહાપ્રભાવશાળી રાહુ. નવ ગ્રહ માનો એક રાહુ છે અને બીજો રાક્ષસ પણ થાય. રાહુ તો સૂર્ય અને ગ્રસ એટલે સૂર્યને ગળી જાય છે ગ્રસે છે ગળી જાય સૂર્ય અને ચંદ્રને પણ કોણ કે રાહુ ગળી જાય ગુજરાત થોડું કેમ
ऊंचे जरा है, ठीक है ना, जरा ऊंचे मोटे थे, ऊंचे थे हम बोलता हाँ, जो राहु सुखु राहु रूपी एम के तमन उद्यम दानम दैति तम ने के दान आपिस दान ग्रहण करो, दान ग्रहे ग्रहे दान ये लेवा ने लीधे दान ग्रहण करने का रे तमारो गर्व निश्चित એટલે ચોક્કસ અવશ્ય શાંત થઈ જશે હસી ચતુરાઈ જો આ દાની એટલે દાતા તો હું સંતુષ્ટ સંતોષ સંતોષી છું ભગવત દાન તમારા દાન પ્રયાસ એટલે કોશિશ નિષ્ફળ એટલે નિષ્ફળ હસી બધી રીતે અલુબ્ધ અને નિલોભી અલુબ્ધ અને નિલોભી હું તમારા દાનનો ન ગ્રહી શ્યામિ હું ભવતર તમારા દાનનો ગ્રહી શ્યામિ તમારા દાનનો સ્વીકાર કરીશ નહીં એટલે કે દાન ગ્રહણ કરીશ નહીં ઓજરાજા યુવકની પંડિતા અનુભવીને યુવકની પંડિતા ને તો મુકુટની ઉપર શોભતું અહગ્ન હું પુષ્પ છું યુવકની પંડિતાય અનુભવીને તો મુકુટની ઉપર શોભતું હું પુષ્પ એટલે કોણ છું આ હું અધુના અત્યારે તબ ઉપરી એમ હું અત્યારે તારી ઉપર જ રહીશ કોણ કરે છે દુનિયા જાવું જીવ ભગવાન એ જો તમે આ જો એટલે આ તમે આપ જો ફૂલ થશો તો હું ઉપર ભ્રમણ એટલે અમૃત બનીને અમરો થઈને તમારી તમારા સૌ પુષ્પ ઉપર તમારા પુષ્પ ઉપર રહીશ પુષ્પસ્ય ઉપર પુષ્પની ઉપર એટલે કે તમારી ઉપર જ પુષ્પની ઉપર જ રહીશ ભોજન એ આમ આપ અમરો થશો આમ તમે કે આપ દ્રીરે પેલો ભગરો છો તો હું સૂર્ય હીશ હું સૂર્ય છું પુષ્પસ્ય ફૂલની અંદર રહેલો ભ્રમણ ભગરો સૂર્યાસ્તના સમયે સૂર્ય તૂપવાના સમયે કેવી થશે કેવી થાય છે એટલે પૂરાઈ જાય હું પણ તમને તમને તને તમને બંદી બનાવીશ જો ઓહો વાહ ભગવાન આપ સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી મહાપ્રભાવી મહાપ્રભાવશાળી રાહુ છું રાહુ તો સૂર્યને દ્રશે છે પકડી જાય છે કિંચિત ઊંચે ઊંચે એટલે જરા ઊંચે ઊંચા સા જરા ઊંચા સાદે એમ બોલી આ જો રાહુ છો તો હું રાહુ રૂપી તમને દાનમ દાસે તમને દાન આપીશ કોણ કહે છે આ વાક્ય રાહુ બોલે છે એટલે ઓલો યુવક દાન ગ્રહણ દાન ગ્રહણ કરવાને લીધે તમારો ગર્વ નિશ્ચિત રૂપે શાંત થઈ જશે યુવક હસીને ચાતુર્ય ચતુરાઈ જો આ દાતા છો તો હું સંતોષ સંતોષી છું જો આ રીતે દાન આ
થશે બધી રીતે નિર્લોભી હું તમારા દાનમ તમારા દાનનો તમારા દાનનો ગ્રહણ કરીશ નહીં બધી રીતે એવા નિર્લોભી સૌથી બેસી
युष्मत् सर्वनाम को षष्ठी या सप्तमी विभक्ति एक वचन रूप से तव वर्त नी से याद करो पाठ्य सो से એટલે કા સો ક્રિયા જો પાઠ્ય સો આવે હો તો ભવિષ્ય કર્મ રૂપ થાય એટલે સ્થાચ્યામિ વર્તમાન સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ પરસ્પર પર લટ રૂટ લગાર ઉત્તમ પુરુષ એક વચન રૂપ છે હવે તમે જો અહમ ચાહે અહમ છે તો એ મી છે વાક્ય બનાવવા માટે અહમ અધુના તવ ઉપરી સ્થાચ્યામિ ભવિષ્ય કા સામાન્ય ભવિષ્યકાળ રૂટ લગાર પરસ્પર પર ઉત્તમ પુરુષ એક વચન રૂપ છે ભવિષ્યકાળ भविष्य का त्रिजो पुरुष एक वचन रूप से भविष्यति भविष्यत भविष्यन्ति तुमने मित्र का आप के बजाय कुछ याद है पसी पद बनाओगे तो भविष्यति भविष्य भविष्यत भविष्यन्ति आना क्रिया पद धातु का रूप बनाओ तो बनी जगह यदि तय अभी से जो तो अह અહો એટલે વાર ઉદ્ઘાટન કરવાનું અહો
કે મહાપુરુષ બરાબર તો આ પૂર્વ પદ છે આ ઉત્તર પદ છે એટલે કે પૂર્વ પદ એ ઉત્તર પદની વિશેષતા બતાવે ત્યારે કર્મધારય સમાસ થાય કે મહાપ્રભા પ્રભાવશાળી કર્મધારય સમાસ છે રાઉ ન પ્રો માનો પ્રો છે પણ આ શું પણ થા રાઉ તો પ્રશ્ન કરો
તે વિરોધી શબ્દ મંજુસ પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે શબ્દોને બધું સારી રીતે તમે તૈયાર કરતા રહેજો બરાબર. અને સ્વાધ્યાયની અંદર આવો પાઠ પૂરો તમારી તૈયારીમાં છે એટલે સ્વાધ્યાયની અંદર નજર ફેરવતા રહેજો. કે આપણે એમસીક્યુ સંસ્કૃત પ્રશ્નો કેવા છે